નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને MTCR ની તમામ માહિતીઓ આપવાનો છું. આ MTCR તે એ સંગઠન એ ગ્રુપ છે કે જેમાં ભારત હમણાં જ 2 વર્ષ પહેલાં જોડાણું હતું અને જે એક બેલિસ્ટિક મિસાઇલનું એક સંગઠન છે. MTCR નું ફૂલ ફોર્મ થાય છે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિમ. આ સંગઠન તે એક 35 દેશોનું સંગઠન છે અત્યારે, જેમાં ભારત પણ ઇન્ક્લુડેડ છે. ભારત 35મો દેશ બન્યો છે અને આ એક એવું સંગઠન છે કે જે મિસાઇલની લેવડ દેવડ કરવાની મનાઈ કરે છે. પરંતુ કેવી મિસાઇલ્સ? એવી મિસાઇલ્સ કે જે 500 કિલો વજનથી વધારે વજન પોતાના અંદર લઈ શકે અને જેની મારક ક્ષમતા તે 300 કિલોમીટર જેવી હોય. તો આવી મિસાઇલ્સનું જે લેવડ દેવડ છે તેને અટકાવવા માટે આ સંગઠનનું નિર્માણ થયું હતું. આ સંગઠન તે G7 કન્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવ્યું હતું. G7 કન્ટ્રીઝમાં કોનો સમાવેશ થાય છે? કેનેડા, USA, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, UK અને જાપાન. આ 7 એવા દેશો છે કે જે દુનિયાની સૌથી વધારે વિકસિત ઇકોનોમીસ છે, અર્થતંત્ર છે. તો આ 7 દેશો દ્વારા MTCR નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કોઈ પણ દેશ તે MTCR નો સદસ્ય હોય તો તે 2 રીતે પોતાની જે મિસાઇલ્સ છે તે એક્સપોર્ટ કરી શકે, તેનો નિકાસ કરી શકે. તેમાં કેટેગરી 1 અને કેટેગરી 2 આવે છે. કેટેગરી 1 એવી છે કે અત્યારે હવે જો ભારત MTCR નો મેમ્બર થઈ ચૂકેલું છે તો કોઈ પણ બીજો MTCR નો મેમ્બર હોય તેની સાથે જો ભારતે લેવડ દેવડ કરવી હોય, ભારતે પોતાની મિસાઇલ્સ નિકાસ કરવી હોય તો તે 2 કેટેગરી દ્વારા કરી શકે. પહેલી કેટેગરીમાં એવું આવે કે તમે આખે આખી મિસાઇલ્સ તેમને દઈ દો, ટેકનોલોજી મટીરિયલ એવું કંઈ પણ નહીં, ખાલી મિસાઇલ્સ તમારે દેવાની. તો આ એક પ્રકારનો નિકાસ થયો. જે કેટેગરી 2 છે તેમાં કેવું થાય કે જે એક દેશ બીજા દેશને નિકાસ કરે છે તેમાં મિસાઇલ્સના મટીરિયલ, નાની નાની સિસ્ટમ્સ, પછી તેની અલગ અલગ જે પાર્ટ્સ છે મિસાઇલ્સના અને મિસાઇલની આખી ટેકનોલોજી કે બીજો દેશ પોતાની રીતે કંઈક ફેરફાર કરી અને તે મિસાઇલ આખી ડેવલપ કરી શકે, આ કેટેગરી 2માં આવે. તો આ આપણે વાત કરી કે આ ગ્રુપ કામ કઈ રીતે કરે છે અને આમાં નિકાસ અને આયાત તે કઈ રીતે થઈ શકે છે. ભારત આ ગ્રુપમાં આવ્યું કઈ રીતે? ભારત આ ગ્રુપમાં આવ્યા પહેલા 1 મહિના પહેલા જ તેને એક હોગ કોડ ઓફ કન્ડક્ટ, જે હોગ નેધરલેન્ડ્સમાં આવેલું છે ત્યાં હોગ કોડ ઓફ કન્ડક્ટ દ્વારા એક એવી ટ્રીટી છે, એક એવી સંધિ છે કે જે બેલિસ્ટિક મિસાઇલનું લેવડ દેવડની મનાઈ કરે છે, તો તે પહેલાં સાઇન કર્યું હતું ઇન્ડિયાને અને પછી ઇન્ડિયાને આ સંગઠનમાં એન્ટ્રી મળી હતી. આ સંગઠનમાં એન્ટ્રી મળ્યા બાદ ભારતને શું ફાયદો છે તે ફાયદાઓ આપણે વારાફરતી વારા એક એક જોઈએ. સૌથી પહેલો ફાયદો એ થશે કે જે આપણી ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ મિસાઇલ, તેની મારક ક્ષમતા આપણે વધારી શકીએ. કારણ કે તેનો જે પેલોડ છે, જે તે મિસાઇલ કેરી કરે છે, જે વેઇટ છે, જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે 500 કિલોથી જો વધારે હોય તો તેની લેવડ દેવડ ન થઈ શકે, તો બ્રહ્મોસની ક્ષમતા વધારે છે તો તેની આપણે મારક ક્ષમતા જે આપણે સ્ટાર્ટિંગમાં 280 કિલોમીટર જેવી હતી તે આપણે હવે વધારીને 450 અને 600 કિલોમીટરની પણ કરી દીધી છે. તો આ બ્રહ્મોસની મારક ક્ષમતા તે 600 કિલોમીટરની અત્યારે છે અને બ્રહ્મોસ મિસાઇલ તે આખી દુનિયામાંથી એક એવી યુનિક મિસાઇલ છે કે જેની સ્પીડનો તોડ હજી સુધી કોઈ દેશ પાસે નથી. અમુક દેશો એવા રડાર ડેવલપ કર્યા છે પરંતુ તે બ્રહ્મોસને પકડવામાં અસફળ છે. બ્રહ્મોસ તે બહુ જ સ્પીડમાં જતી મિસાઇલ છે અને તે કોઈ પણ રડારમાં ડિટેક્ટ થતી નથી. પછી બીજો ફાયદો એ છે કે આપણે બ્રહ્મોસ મિસાઇલ જો કોઈ પણ દેશને વેચવી હોય તો પણ આપણે આ સંધિ દરમિયાન, આ જો સંગઠનમાં આપણે છીએ તો આ સંગઠનના દેશોને આપણે વેચી શકીએ. પછી ઈસરોની
જે ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજી છે તો તે આપણે આ બધા દેશો પાસેથી માગી શકીએ, કારણ કે તેમની જે અમુક ટેકનોલોજી જે છે સ્પેસ એક્સપ્લોરેશન માટેની, કે તે લોકો દૂર દૂર સુધી જઈ શકે છે. અને ક્રાયોજેનિક એન્જિન એટલે તેમાં લિક્વિડ ફ્યુલ સોલિડ ફ્યુલ બંનેનું મિશ્રણ કરી અને તે સ્પેસમાં મોકલવામાં આવે છે. તો આની ટેકનોલોજી આપણે બીજા દેશ પાસેથી લઈ શકીએ. પછી છે કે ઇઝરાયલની એક એન્ટી એરો બેલિસ્ટિક મિસાઇલની એક સિસ્ટમ છે, કે જો કોઈ પણ મિસાઇલ તમારા ક્ષેત્રમાં આવતી હોય તો તેને હવામાને હવામાં આ સિસ્ટમ ડિસ્ટ્રોય કરી દે. તો જે ઇઝરાયલની એરો સિસ્ટમ છે તે આપણે ઇઝરાયલ પાસેથી લઈ અને આપણી રીતે ડેવલપ કરી શકીએ. તે પછી તમને જો ખબર હોય તો હમણાં જ ભારત સરકાર દ્વારા જે ઇન્ડિયન નેવી ને ઇન્ડિયન એરફોર્સના જે પ્રોગ્રામ છે તેમાં ડ્રોનનું ડેવલપમેન્ટ પણ શરૂ થઈ ગયું છે, જે DRDO દ્વારા કરવામાં આવે છે. તો જો આપણે આ સંગઠનમાં આવી ગયા છીએ તો આપણે US અમુક પ્રેડેટર ડ્રોન્સ, જે અત્યારે દુનિયામાં સૌથી સારા ડ્રોન્સ કહેવાય છે, તે આપણે આ ટેકનોલોજી દ્વારા લઈ શકીએ અને તેનો યુઝ આપણે આપણી રીતે કરી શકીએ, જે આપણી ભારતીય વાયુસેના અને ભારતીય થલસેના અને જે નૌકાસેના છે તે લોકોને જરૂર પડશે આની. પછી જે છેલ્લો ફાયદો છે તે એવો છે કે જો આપણે NSG માં મેમ્બર થવું હોય, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, તો સૌથી પહેલાં આપણે MTCRના મેમ્બર હોવા જોઈએ. તો આ આપણે તે એક પ્રથમ જે સ્ટેપ છે તે લઈ લીધો છે MTCR દરમિયાન, અને હવે આપણે NSG ની મેમ્બરશીપ માટે કહી શકીએ. અને આપણે આ NSG ગ્રુપ પર પણ એક આખો વિડીયો બનાવશું જેમાં આપણે તેની તમામ માહિતીઓ કવર કરશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની દરરોજ અને રોજ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.